बाबू एक नॉर्थ वेस्ट चमत्कार कैलगरी कनाडा कुटुंब परिवार सजना इंडिया थी यानी कच्छ अने काठियावाड़ थी इमामना हुकम थी
આપણે જમાતો એ દેશાટન કર્યું, આફ્રિકા વસાવ્યું, બીજા બધા વિભાગોની અંદર ગયા, અને હજી તો ઇસ્માઇલીઓ ઠરીઠામ થઈ રહ્યા હતા. એટલે એક કારણ આ પણ હોય શકે ને બીજા ઘણા કારણો હશે એ મૌલા બહેતર જાણે છે. પણ જેમ આકા અલીશા અકાબ નું ફરમાન ઘણી વખત આપણે અલવાયજો ની વાયજો માં સાંભળ્યું હશે, તેમાં એક વખત અલીશા અકાબે કાઠિયાવાડ માં દુઆ આપી હતી કે હમ દુઆ કરતા હૈ કે મેરે મુરીદો કે સર કે ઉપર યે ગોબર કે ટોકરે મેં નહીં દેખના ચાહતા હું, લેકિન ઇનકે સર પે મેં જરી કી પાગડી દેખના ચાહતા હું, ઓર ઇન્શાઅલ્લાહ એસા હોગા. અને એ પીરિયડ આવ્યો હજરત ઇમામ સુલતાન ઉમશાના સમયની અંદર. જમાતો આસ્તે આસ્તે ડેવલપ થવા માંડી, દુનિયાવી કન્ડિશન સારી થવા માંડી, અને જેમ જેમ નાણું વધતું ગયું એટલે પછી હજરત ઇમામ સુલતાન ઉમશાની ઇમામતને જયારે 50 વર્ષ પૂરા થયા તો આપણા ભાઈઓને એ ઉમંગ થયો કે હણે પા મૌલાજી ગોલ્ડન જ્યુબિલી મનાય છે. અને જમાતે રજૂઆત કરી મૌલાના સરકાર સુલતાન મમ્મીશાને કે ખુદાવિન હમકો આપકો આપકી ગોલ્ડન જ્યુબિલી મનાના હૈ, હમ આપકો સોને મેં તોલના ચાહતે હૈ, ક્યોંકિ આપકી બદૌલત આજ હમ સુખી ઓર આબાદ હુએ હૈ. મૌલાના સુલતાન મમ્મીશાએ કબૂલ ફરમાવ્યું અને આફ્રિકા અને ઇન્ડિયાના ઇસ્માઇલીઓએ હજરત ઇમામ સુલતાન મમ્મીશાને સોનાની અંદર જોખ્યા. એ સોનો પણ ઇમામે જમાતને આપી દીધું. કદાચ ઘણાઓને નહીં ખબર હોય અને જે આજના જે યંગ છે ને એ લોકોને પણ નહીં ખબર હોય કે આજે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જે જમાત ઘણી આબાદ છે ને, લંડન છે, પછી આફ્રિકાની અંદર છે, અને હવે કેનેડા અને સ્ટેટ, તો તમને ખબર છે કે ઘણા આપણા એવા વડવાઓ જે લોકો પાસે ટિકિટના પૈસા નહોતા અને ગોલ્ડ ગ્રાન્ટ કમિટીના પૈસામાંથી મૌલાના સુલતાન મિશ્રાએ દેશાટન કરવા માટે એ લોકોને એમાંથી પૈસા આપ્યા કે હમ પૈસા દેતા હૈ, જાઓ ફોરેન કે અંદર જાઓ ઓર બિઝનેસ કરો, આબાદ બનો. અને પછી દિલદારો ગોલ્ડન જ્યુબિલી પછી મૌલાના દ્વાશિષોની ઘણી વર્ષા થઈ અને અમે ઓર સ્ટ્રોંગ થયા ફાઇનાન્શિયલી, વર્લ્ડની પોઝિશન બહુ સાઉન્ડ બની, અને પછી અમને થયું કે હણે પા ડાયમંડ ને તોલજે મૌલાજી, અને એની રજૂઆત કરી કે ખુદાવિન અભી હમ આપકો ડાયમંડ કે અંદર તોલના ચાહતા હૈ. મૌલાએ કીધું ભલે કબૂલ છે. પણ એ વખતે મૌલાના સુલતાન ઉશાએ એક વાત કહી હતી જે અહીંયા પણ બુક પડેલી છે તમારા ડેસ્ક ઉપર આજ બુક, કે મૌલાએ ફરમાવ્યું કે દેખો હમકો જુબિલી કરકે દુનિયા કો નહીં દિખાના હૈ, એને નહોતું દેખાડવું. ખેર આપણે બીજા કોઈ સબ્જેક્ટમાં એને કવર કરશું. અને મૌલાએ એ કબૂલાત આપી અને દુનિયાના ઇસ્માઇલીઓએ મૌલાના સરકાર સુલતાન ઉશાની ડાયમંડ જ્યુબિલી પણ ઉજવી, જે દાર એસ સલામ અને મુંબઈની અંદર ઉજવવામાં આવી. પાકિસ્તાન એ વખતે હજી અલગ થયો નહોતો અને પછી ઇસ્માઇલીઓ ઓર આબાદ થયા, એટલે પછી ઓર તમન્ના જાગી કે હણે ઇનસે મેટલ વધારે કહીએ કિંમતી, તો બોલે પ્લેટિનમ, તો હણે પણ બોલા કે પ્લેટિનમ જે અંદર જોખ છે. અને પછી મૌલાના સરકાર સુલતાન ઉશા પાસે એની રજૂઆત કરવામાં આવી અને મૌલાના સરકાર સુલતાન ઉશાએ કબૂલ કર્યો અને પ્લેટિનમ જ્યુબિલી થઈ. પણ પ્લેટિનમ જ્યુબિલી વખતે 1954 ની અંદર હજરત ઇમામ સરકાર સુલતાન મુહમ્મદ શાહે કદાચ મારા એક અદના અકલ પ્રમાણે કહું છું, મારી ભૂલ ચૂક થાય તો હજરત ઇમામ મને માફ કરે, કે મૌલાએ અમારો પાછલો ભૂતકાળ તપાસ્યો ગોલ્ડન જ્યુબિલી થી લઈને પ્લેટિનમ જ્યુબિલી સુધી, અને એ અમારો પાસ્ટ તપાસી, ભૂતકાળ અમારો તપાસી, અને મૌલાના સરકાર સુલતાન મુશાએ 1954 માં પોતાની પ્લેટિનમ જ્યુબિલીના પ્રસંગે એક તાલિકો મોકલ્યો, અને એ તાલિકાના શબ્દો આ પ્રમાણે હતા. મૌલાના સુલતાન મુશાએ મોકલ્યો તાલિકો, મેસેજ મોકલ્યો કે અમારી ઇમામતના 70 વર્ષો દરમિયાન, 70 અમારી ઇમામતના 70 વર્ષો દરમિયાન ઇન્સાનની મટીરિયલ કન્ડિશન બહુ ચેન્જ થઈ ગઈ છે. પછી મૌલા ફરમાવે છે કે કુદરત ઉપર, નેચર ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, કુદરત ઉપર કાબુ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે, અને દુનિયાવી સ્થિતિમાં સુધારો કરવાની સતત
કોન્સ્ટન્ટલી મહેનત કરી રહ્યા છે, દુનિયાવી પોઝિશનમાં સુધારો કરવાની સતત મહેનત કરી રહ્યા છે, પણ રૂહાની સ્થિતિમાં સુધારો કરવા માટે કાંઈ પણ થયું નથી. તમારા હેતવન તારાખાન શરૂઆત પણ મળે રિઝલ્ટ આપી દીધું. રૂહાની સ્થિતિ સુધારવા માટે કાંઈ પણ કરવામાં આવ્યું નથી. કોને કોને મોકલ્યું આ તાલીકો? નોન ઇસ્માઇલીને? ઇસ્માઇલી મુસલમાનોને, પોતાના રૂહાની બચ્ચાઓને મોકલ્યો કે બધું થયું છે, માશાઅલ્લાહ તમે બહુ આભાર થયા છો કે મને પ્લેટિનમ સુધી તમે લઈ ગયા. પણ મા બાપે એક અમારું સર્ટિફિકેટ આપ્યું કે રૂહાની સ્થિતિમાં કાંઈ થયું નથી. અને બરાબર આફ્ટર 28 યર્સ, આ તાલીકાના 28 વર્ષ પછી મૌલાના કરીમ હાજર ઇમામનો તાલીકો આવ્યો સલવાર. કારણ, મૌલાના હાજર ઇમામ ગાદી ઉપર પધાર્યા 1957 ની અંદર 11 જુલાઈ. હવે આજ મહિનાની અંદર પાછી આપણે ઉજવણી કરશું. એ જ દિવસે મૌલાના હાજર ઇમામે એક ફરમાન કર્યું આખી દુનિયાને કે જો આત્મા માટે બંદગી, શરીર માટે એક્સરસાઇઝ અને યુનિટી ભાઈચારાની ભાવના. 1957 એન્ડ 1959 ની અંદર 59 ની અંદર આફ્રિકામાં વર્લ્ડ ઇસ્માઇલિયા એસોસિએશનની એન્યુઅલ કોન્ફરન્સમાં શાહ કરીમ હાજર ઇમામ અમારા લીડરોને કહે છે, મૌલાના વર્ડ ચેક કરજો, હાજરીમાં ફરમાવે છે કે હું જોઉં છું કે ચારે તરફ નજર કરતા, ચારે તરફ નજર કરતા એક વસ્તુ મને દેખાય છે હાજરીમાં ફરમાવે, કે લોકો પોતાની સ્પિરિચ્યુઅલ લાઈફને ભૂલી ગયા છે મિટિંગ ની અંદર મા બાપ કે. અને પછી હાજરીમાં ફરમાવે કે પૈસાવાળા છે એને સ્પિરિચ્યુઅલ લાઈફમાં રસ નથી, અને જે ગરીબ છે હાજરીમાં ફરમાવે છે એ લોકો અનહેપી છે, લોકો નાખુશ છે. દુનિયાની વાત કરી બાપે, કે ચારે તરફ હું જોઈ રહ્યો છું. પણ પછી મોલાપા ફરમાવે છે કે હું નથી ચાહતો કે મારા રૂહાની બચ્ચાની આ કન્ડિશન થાય. 59 એન્ડ ધેન આવ્યો 64. વાંચો 13 ડિસેમ્બર કરાંચીના દરબારના ફરમાન જે તમારી પાસે આવી ગયા છે, ત્યાં પણ હાજર ઇમામે અમને પાછો ઢંડોળ્યો કે જાગો મોલા કે છે જાગો. 64 એન્ડ પછી આવ્યું 73 ઇન્ડિયાની અંદર, જે મારા ચિંતાસની વાઇફ ની અંદર આખું ફરમાન મેં આપ્યું છે મોલાની શાહ કરીમ હુસેની હાજર ઇમામને. એમાં પણ હાજર ઇમામે અમને થોડા જગાડવાની કોશિશ કરી, પણ જયારે 28 વર્ષ પૂરા થયા અને 10 જુલાઈ 1982 મોલાના હાજર ઇમામે સુલતાન મુશાના એ શબ્દો પાછા રિપીટ કર્યા, પણ એમાં અમને જગાડ્યા નહીં, એમાં અમને વોર્ન કર્યા, અમને ચેતવણી આપી. અને ચેતવણીના શબ્દો આ પ્રમાણે બે પાર્ટની અંદર તાલીકો આવ્યો, બે હિસ્સાની અંદર. મેં ઘણી વાયસમાં આજે કહ્યું કેનેડાની ટૂરની અંદર, અમારા ઇન્ડિયામાં 4-5 મહિને એ તાલીકો વંચાય છે. અમારા મિશન ક્લાસની અંદર એ તાલીકા ઉપર પેપરો લખવામાં આવે છે. અમે HRC યાને હાયર રિલિજિયસ કોર્સ, ARC એડવાન્સ રિલિજિયસ કોર્સ ની અંદર અમે બચ્ચાઓને આ તાલીકા ઉપર અમે એને છણાવટ કરવા કહીએ છીએ કે જો મતલબ શું માંગે છે આપણી પાસે, તમે પેપર લખો એના ઉપર. આટલો સિરિયસ તાલીકો 25 વર્ષમાં મળે એની મોકલ્યો બે પાર્ટ ની અંદર. પેલા પાર્ટમાં વખાણ કર્યા. મારો કે છે આજે આપણે દુનિયાની અંદર કેટલી નામના મેળવી છે, આજે લોકો આપણને જાણતા થયા છે કે ઇસ્માઇલી કોણ છે. પછી શું કે ખબર, એ બધું તમારા પ્રયાસોથી થયું છે. મહેનત એ કરી, આખી આખી રાત એ જાગે, જમવાના ટાઈમ એ છોડે, બચ્ચાઓને પ્યાર ન કરે, અને માથો ફેરો બાંધ્યો મારા માથે કે તમારા પ્રયાસોથી, તમારી કોશિશોથી આજે દુનિયાની અંદર આપણી નામના થઈ છે. પણ સેકન્ડ પેરેગ્રાફની અંદર મા બાપે રિપીટ કર્યું 28 વર્ષ પછી કે ભૌતિક અને મટીરિયલ ચીજ તરફ આંધળી દોષ તમારા માટે હાર્મફુલ થશે, તમારા માટે નુકસાનકારક પરિણામ. અહીંયા જગાડ્યા નહીં, અહીંયા ચેતવણી આપી કે મરી જશો, હવે નહીં જાગો, હાજરીમાં કે છે તમે મરી જશો, નુકસાનકારક પરિણામો તમારા માટે આવશે મોલા ફરમાવે છે. અને પછી મોલા કહે છે કે જુઓ, રૂહાની જીવન જ અનંત છે, જેને ટાઈમનું કોઈ બંધન નથી. મા બાપ કે છે. અને સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ તમે ફાઇલમાંથી તારીખો કાઢજો. લાસ્ટ પેરેગ્રાફમાં દુઆ છે ઈમાન સલામતીને સિરાતલ મુસ્તકીમ, પણ એના ઉપરનો પેરેગ્રાફ મોલા કે છે જુઓ, 83, 84, 85 4 વર્ષ થયા છે. મા બાપ કે છે, હવે નાવ આફ્ટર યાને આફ્ટર દિસ તાલીકા, હવેથી તમારા ફ્યુચરનું ઘડતર હાજરીમાં કે દુઆ, બંદગી અને ભાઈચારાની ભાવનાથી કરજો. દુઆ, બંદગી અને પાછો રિપીટ કરે કે યાદ રાખજો,
स्पिरिचुअल लाइफ ज अनंत छे, जेने टाइम नु कोई बंधन नथी। हूँ तो कैनेडा फर्स्ट टाइम आवे छु, खबर नहीं, पण हाजरी तो माशाला बहु सारी देखाय छे। वायजोनी अंदर, सताराणी अंदर एटली बधी मने आम खुशी थती। टोरंटो थी मैं शुरुआत करी, अठवाडियुं टोरंटो रह्यो तो त्यां पण सताड़ा चालू हता, पछी वेनकुवर आव्यो, पछी एडमिंटन गयो। आ एटली बधी खुशी थई मने तो विंदारो माशाला। हूँ मुंबई में विनी दाखला जी नो छे के बैतूल खाली हाजरी ना दी तो विनो कैनेडा। પણ જ્યાં આઠમો દિવસ મેં ગયો તો હાજરીમાં તુબિયાને રેસ કરતા હતી, મેં આરામ કર્યો હતો, ખતમ. પણ ખબર નહીં કે આ બધા પતંગિયા ક્યાંથી આવી ગયા હતા, એટલા બધા જમાખાના બેસવાની જગ્યા ન હોય દિનદારો. તો મને સમજ નથી પડતી કે એનું મિનિંગ શું. એ તો આપણે કાલે લેશું બેતુલ ખયાલની અંદર ઇન્શાલ્લા. પણ હાજરીમાં આ તારીખો આટલો ગંભીર તારીખો અમને હજી જગાડી નથી શક્યો દિનદારો. હાજરીમાં આવા કડક શબ્દો કે વિનાશકારક પરિણામ આવશે, મોલા કે છે તમારા માટે. અને મોલા કે છે કે તમે તમારું ભવિષ્ય હવે આ રીતે પણ ઘડો. તમે દ્વા બંદી અને ભાઈચારાની ભાવનાથી તમે તમારું, પછી મા બાપે સિલ્વર જ્યુબિલીની શરૂઆત કરી 11 જુલાઈ. ફાઉન્ડેશન ક્યાં નાખ્યું? તમારા કેનેડાની અંદર. આ પ્રમાણે તે તારીખ છે 26 જુલાઈ 1982 મંડે બર્નબીનો પાયો નાખ્યો. શું ફરમાયું? કે મારા ઘણા બધા પ્રોજેક્ટ છે સિલ્વર જ્યુબિલીના, ઘણા પ્રોજેક્ટ ઇન્ડિયાની અંદર. તો હાજરીમાં એક હોસ્પિટલનું ફાઉન્ડેશન નાખ્યું, પછી ડે કેર સેન્ટરના ઉદઘાટન કર્યા, પછી રૂરલ ડેવલપ માટે મા બાપે કઈ સ્કીમો બનાવી છે, આવી બધી યોજનાઓ, પાકિસ્તાનમાં અલગ યોજનાઓ યુનિવર્સિટીની. પણ મા બાપ અહીંયા 26 તારીખના કે છે હજી સિલ્વર જ્યુબિલીની ઉજવણીની શરૂઆત નથી થઈ. ફાઉન્ડેશન નાખ્યું ને શું કહે છે ખબર છે? કે ઘણા બધા પ્રોજેક્ટો છે સિલ્વર જ્યુબિલી યરના, એમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટની આજે હું શરૂઆત કરું છું અને એનો હું ફાઉન્ડેશન નાખું છું કે આજે અમે એક ઇબાદત ગાનો પાયો નાખી રહ્યા છીએ. ઓલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ લાવી દીધું. કારણ કે ઘણા જણા શું કે ખબર છે, ખાસ કરીને જયારે જે એજ્યુકેટેડ વર્ક છે ને, ના ના પેલે દુનિયા તમારો હાજરીમાં પાસે છે તો પેલે દુનિયા સંભાળો. અરે વાહ દિનદાર, પેલે ચોક્કસ દુનિયા સંભાળવી છે. જે પેલા એજ્યુકેશનનું ધ્યાન રાખો, હેલ્થ જો ધ્યાન રાખો, એ ધ્યાન રાખો, હું ધ્યાન રાખો. તો મોડા કે છે કે જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને પછી શરૂઆત કરી નેરોબીથી અને ફરમાન તપાસો. બધા ફરમાનો માશાલા છે મારી પાસે, બધા તો રીડ નહીં કરીશ, પણ અમુક અમુક કે જો એ સિલ્વર જ્યુબિલીના પ્રસંગે બી હાજર ઇમામે અમને રૂહાની યાદ અપાવી. મોલાના સરકાર સુલતાન મુસા સલવાતુલ આલે, વચ્ચે થોડા એક્ઝામ્પલ્સ આપતો જાઉં. પીર કબ્જાલીને અચાનક બોલાવ્યા, તમારા આફ્રિકાની ટૂર ઉપર હતા અને મા બાપે બોલાવ્યા કહેરો ઇજિપ્ત કે આફ્રિકા કા રિપોર્ટ લેકે આવ. ઇસ્માજી સબજાલી પહોંચી ગયા કહેરો અને જેને મા બાપને રિપોર્ટ પેશ કર્યો. બાપાએ રિપોર્ટ લઈને રાખી દીધો બાજુ પર, રિપોર્ટ લઈને બાજુ પર રાખ્યો ને પછી કહે છે કે ઇસ્માજી દેખો એક એન્વેલોપ પડા હે, ઉસકો ઉઠાવ ઓર પડો, ઇસકા એડ્રેસ પડો ઓર દેખો અંદર ક્યા હે. ખુલ્લો હતો એન્વેલોપ, મા બાપે ખોલી નાખ્યું હતું. તો ઇતરાજી સબજાલી પેલું એન્વેલોપ ઉપાડે છે તો ગુજરાતી ભાષાની અંદર એના ઉપર એડ્રેસ હતું કે એચઆઈએસ પ્રિન્સ આગા ખાન, કેર ઓફ કિંગ ફારૂક, કેરો ઇજિપ્ત. એ સ્ટેમ્પ લગાડેલી નહોતી ગુજરાતી ભાષામાં. અને કાગળ ખોલીને અંદર જુએ છે ને તો ગુજરાતી ભાષાની અંદર છૂટા ફૂટા શબ્દોની અંદર એક અરજી હતી. ઇમામ કે છે સબજાલી યે હમારે રૂહાની બચ્ચે ને તે સ્ટેમ્પ એ લગાયા, એ બહુ ભોળા લગતા હે, હમકો સ્ટેમ્પ કા પૈસા દેના પડા હે. સબસાલી અગર યે એન્વેલપ કે લિયે હમકો 1 લાખ રૂપિયા દેના પડતા ને હમ 1 લાખ રૂપિયા દેતા. ઇતના યે કિંમતી હે એન્વેલપ, બોલા કે ઇતના કિંમતી એન્વેલપ 1 લાખ રૂપિયા અગર દેના પડતા. સબસાલી તો વાંચે છે, એની અંદર લખેલું હતું. શું લખેલું હતું ખબર છે? કે ખુદાબીન હું બંદગીની અંદર થોડો આગળ વધ્યો છું, મને ઇસ્મે આઝમ ખપે છે, મને જ્યાં બદલાવો છે. આવું લખેલું. બીજી બધી આ રૂહાની વાતો મા બાપ કે છે દેખ કિતને લેટર આવે, આવો શિકાર કરેલા સુલતાન હુસેનો, દેખ ઇતમાદી કિતને. લેકિન યે આદમી મેરે કો સમજા હૈ કે હમ કિસકે લિયે આયા હૈ, યે હમકો સમજા હૈ, ઇસલિયે હમકો પહેચાના હૈ કે હમ ક્યો આયા હૈ દુનિયા કે અંદર, ઇસલિયે હમકો પહેચાના હૈ. સરદારી 1 લાખ રૂપિયા દેના પડતા હમ દે. અને પછી સરદારી ને કે છે જાઓ હમ તુમકો અથોરિટી દેતા હૈ. એ જમાતો અમે આસમાન ઉપરથી આવ્યા છીએ, એ તમારા ડોક્ટરી કામ કરવા માટે નથી આવ્યા, પણ તમારા રૂને અસલમાં વાસલ પહોંચાડવા માટે અમે આવ્યા છીએ. એ અમારો ધર્મગુરુ છે દુનિયાની દ્રષ્ટિએ, રાઈટ?
is our religious leader. આપણી નગરમાં તો ઘણું બધું છે, પણ હું દુનિયાની વાત કરું છું. હવે તમે મને કયો ધર્મગુરુ નું કામ શું હોય? ફ્લેટ બનાવવાનું, કોલોની બનાવવાનું, હેલ્થ બોર્ડ બનાવવાનું, હોસ્પિટલ પાયા નાખવાનું? નહીં, ધર્મગુરુ નું કામ તો રૂ નું હોય ને, પણ છતાંય અમારા હેલ્થના, અમારા એજ્યુકેશનના, અમારા ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડના વાય શા માટે? તો ઇમામે કીધું, હું નથી ચાહતો મારો કોઈ બાળક ગરીબ રહે, મારો કોઈ બાળક બીમાર રહે, મારો કોઈ બાળક અનએજ્યુકેટેડ રહે, મારો કોઈ બાળક મોહતાજ રહે. એટલે એને અમારા દુનિયાના કામ ઉપાડ્યા અને અમને ભ્રમણા થઈ ગઈ કે દુનિયા ઈ દુનિયા આવ્યા નહીં, અમે આવ્યા એવી લોકમાં અને લાવ્યા તે મુક્તિનો ભેદ. હમ આસમાન પે સે આય હે તુમ્હારા ડોક્ટરી કામ કરને કે લિયે નહીં, લેકિન તુમ્હારા રૂહ કા છુટકારા કે લિયે હમ આય હે. અને એક ઇશારો હાજર ઇમામે 73 ના ફરમાનમાં કર્યો કે જરૂર હમને તુમકો ફરમાયા હૈ કે તુમ્હારી ઔલાદ કા ધ્યાન રખો, જરૂર હમને તુમકો ફરમાયા હૈ કે તુમ્હારી વર્લ્ડી પોઝિશન સાઉન્ડ કરો, જરૂર હમને તુમકો ફરમાયા હૈ કે તુમ્હારે લડકે કે લડકે કે લડકે કા ફ્યુચર સામને રખ કે તુમ અપની દુનિયા કા કામ કરો. માં બાપ કહે છે ઇસકા મતલબ તુમને એસા લે લિયા કે તુમ્હારી દુઆ કા ટાઈમ ભૂલ જાઓ, તુમ્હારી ઇબાદત કા ટાઈમ ભૂલ જાઓ, ઓર તુમ્હારી સ્પિરિચ્યુઅલ ફરજ કો ભૂલ જાઓ. હાજર ઇમામ કહે કેનો મતલબ તમે એ લઈ લીધો? અને એટલે માં બાપે આ સિરિયસ તાલિકાની અંદર કે જો નુકસાન થશે, જેમ એ અહીંયા નથી ચાહતો ને કે અહીંયા અમને દુનિયાવી દુઃખ હોય, કે મારા મુરીદ પાસે સારું ખાવાનું હોય, સારા ઘર હોય, એની પાસે કાર હોય, એની પાસે સારું ફૂડ ખાવા માટે હોય, એમ રૂહાની રીતે પણ એ ચાહે છે કે મારો મુરીદ દુઃખી ન થાય. એનો આત્મા નીકળે એ તડફડિયા ન મારે, એ બીજી રૂહાની દુનિયામાં જાય, એ ત્યાં અટકી ન જાય સ્પિરિચ્યુઅલ વર્લ્ડ ની અંદર, પણ એ સીધો સુલતાન મુશાહે દારે સલામ ની અંદર ફરમાવ્યું કે ઇસ્માઈલી મસ્જિદ નો ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ઇસ્માઈલિઝમ કે ઇમામ અને મોમન મોત પછી ક્યારે છૂટા પડવા જ ન જોઈએ. હમણાં જ્ઞાન બોલાવો ને વિનતીનો કે એથી પીર હસન કબીરજી નારી થઈને વિનવે, શ્રીવર સ્વામીને વર્ગો આ કલયુગમાં હે મૌલાને ઓળખો તો કદી ન થશે અર્ગો, કે ક્યારે પણ જુદો નહીં થાય જો એને ઓળખો તો. કે મોમન અને ઇમામ મોત પછી છૂટા થવા ન જોઈએ. એક મહાસાગરમાં જેમ નદી સમાઈ જાય છે, એમ મોમન નો જે રૂહ છે એ મરણ પછી ઇમામના રૂહ ની અંદર એક થઈ જાય છે. આ અમારો ફંડામેન્ટલ છે. અને જયારે જયારે એને ભૂલી જઈએ છીએ ને દિંદારો, અમે બે માં નથી થઈ ગયા, અમે તો દરેક વાયસમાં કીધું છે કે કાચ ચડી ગયો છે આપણા ઉપર, થોડા મટીરિયલિઝમ નો કાચ ચડી ગયો છે. અને એ કાચ ઉખાડવા માટે આ પોસ્ટમેન તમારી પાસે આવ્યા છે દિંદારો. હા, વી આર પોસ્ટમેન ઓફ હાજરીમાં. તો પેલો ટપાલી તો બોક્સમાં નાખીને ચાલી જશે ટપાલ, તમારા ઘરની બહાર બોક્સ હોય ને, પણ અમે તો તમારા હાથમાં પણ નથી આપતા. જો એન્વેલોપ કાઢીને બધું મેસેજ પહોંચાડીએ છીએ તમને અને અમને, મારા આત્માને પણ. પછી તો ચા કરીને હાજરીમાં અમે 11 તારીખે કીધું ઇન્ડિયાની અંદર કે દેખો ઇમામ તો રાસ્તા બતાવેગા, ઇમામ તુમકો ગાઈડ કરેગા કે ચલો ન ચલો. હાજરીમાં કે 10,000 ના તમારી મરજી હે મોડા, કે હું તો તમને રસ્તો બતાડું છું, પછી તમારી મરજી છે. હારે ધ્યાનથી સાંભળજો, ભણે સુણે ને ભેદ ન પાવે, ભણે અમે બોલવાવાળા અને સુણે જમા, ભણે સુણે ને ભેદ ન પાવે અને મનની બાજી ના મૂકે, પોતાને ચેન્જ ન કરે, કેટલું બી સાંભળે પોતાની લાઈફમાં ચેન્જીસ ન લાવે. અરે હાથમાં દીવો ને એ કુવામાં પડે, અરે તેને મોલા મારો કેમ કરીને તારે. હાથમાં દીવો બળતો દીવો, હાથમાં કેન્ડલ હોય બળતી, ડાર્ક નાઇટ હોય અને આપણે પડી જઈએ કુવામાં, પછી કોઈ આપણને પૂછે કે શું છડી ત્યાં, બોલે ખબર નહીં દીવડો તો હસને ભરનવો, બોલે મૂર્ખાવા કે હાથને બળનો દીવો કાકે દેખાડો ને સામે, હાથમાં દીવો ને કુવામાં પડે, અરે તેને પીરસા કેમ કરીને તારે. હે જમા તો હમકુ મદારી હૈ કે દોરી ડાલ કે તુમકો ખેંચ લેગા. ને એક બીજી ભ્રમણા શું બંધાઈ ગઈ ખબર છે? કેલ્યો છે હા તો સેવા કરું તને વાંધો ને, યારી બાપા મરના તો સીધો બીજી દીનો નૂર જ અંદર. ને કેટલાય ના કે છે પાછો વડી વડી મંડળી જ અંદર રહ્યું ને, કી વાંધો નહીં કેટલાય સમજે છે પા વડો સારો લખાયું ને, એટલે એ સીધા નીકળ નથી ને, જલતા કરો, ખાઓ પીઓ, મજા કરો. મોલા બાપા એ પાંજો પૈસો નાનો કેટલા કોલા બાબુ લખોલા પીધો સીધો નૂર જ. નહીં નહીં જિંદારો, જીવ છોડા જો
सहला होता तो जन जन हर जीवन छोड़ावे, हर जन जन जीवन छोड़ावे। तो वाली बिचारा कितना डिसअपॉइंट थी जैसे घनी वक्त वाइफ को तो गला प्रेशर हाई थी जाए लो थी जाए मां मरी गया नहीं करूँ सकू डर थी नहीं ज्ञाती થશે કે તો પછી આ એટલા બધો પૈસો ડિનાય ને એ બધી સેવા કરોતા ને તો બધો બેકાર હે નહીં 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 મને પાછી સુધી પકડશે કે આ બધું પૂરો ઊંધો કરી દે તમારી સેવાનો બદલો તમને એક ગણો નહીં એક હજાર બી નહીં તમે કલ્પના જ ન કરી શકો એટલો મળશે એનું ચેલેન્જ છે એની ચેલેન્જ છે તમારી પૈસાનો બદલો તમને મળશે ડોનેશન ને બધું આપો છો ને ગરીબોને મદદ એનો બદલો પણ તમને આપશે પણ કેવી રીતે આ ભાઈ જો અસ્થાની ગળાક રાખ્યો હતો ને હાજરીમાં છોકરામાં નોંધ થઈ ગયું હાજરીમાં ફરજદાર થઈ ગયો એનો ડેફિનેટલી એ પાણીના ગ્લાસનો બદલો પણ હાજર ઇમામને ચુકાવવો પડશે હાજરીમાં અમારો ફરજદાર થઈ ગયો સ્વામી મારો એવો છે કે એનો ન રાખે ખાસ સ્વામીને તમે આલો એક વાર તો મૌલા મારો આવશે સો સો વાર પણ કેવી રીતે તમારા ધંધામાં બરકત થશે તમારી અવલાદ સારી થશે તમારા કુટુંબમાં સુખ શાંતિ થશે બિંદર તમારે અવલાદ ઈમાનદાર થશે પણ તમે કહો કે મુજબ રૂહી વગર મહેનતે પૂજી વિને તો હી બરાબર નહીં બિંદર આ બરાબર નથી અને એના માટે તો અમને મહેનત કરવી જ જોશે એટલે મોલા બાપા અમને આમ ઢંડોળી ઢંડોળીને જગાડે છે કે બહુ સૂતા અને જાગો કારણ કે અમે ટાઈમ ગોળો ખરાબ થઈ જાય ચાલી રહી છે ને મંદિર મેં તો બધે ઠેકાણી સાંભળ્યું તેલ ઘેરીને એડમિન્ટન ને પેલા તેલના ભાવ નીચા થઈ ગયા ને આવા સમયે તો જમાતખાનાને કેટલું પકડવું જોઈએ બિંદર સ્ટ્રોંગ રીતે એકદમ એકદમ સ્ટ્રોંગ રીતે બે ત્રણ પરમાણુ લઈ આવ્યો છું મારી સાથે મૌલાન શાહ સુલતાન નિશાન જે પોઝિશન તમારે કેલ્ગરી કે બીજે ઠેકાણે ચાલી રહી છે ને ઘણા બિચારા ડાઉન થઈ ગયા છે જો દુનિયા છે દુનિયા છે અગર તમારી બંદગી બરાબર હશે તમારી જસોન બરાબર હશે પણ હું બંદી પર ભાર વધારવાપું છું તો આવા કેટલાય આફતો આવશે ને જિંદા તમારો જે બેલેન્સ છે ને પેલો કાંટો એ જરા બી આમ નહીં થાય બરાબર સ્થિર રહેશે સાંભળો પરમા હિંમતથી તકલીફોનો સામનો કરજો જીનેવા તારીખ 30/4/1942 હિંમતથી તકલીફોનો સામનો કરજો અને જો કમનસીબી આવે તો તે માટે અલ્લાહના શુક્રાના અદા કરજો અગર જો કમનસીબી આવે તો તે માટે અલ્લાહના શુક્રાના અદા કરજો અને રૂહાની બચ્ચાઓને અમે પોતાના બચ્ચાની માફક પ્રેમ કરીએ છીએ અગર ઇબાદત નહીં કરો તો કોઈ મુશ્કેલી આવી પડશે અથવા ખોટ વેપારમાં ખોટ લોટ જાય બેંકરપ્ટ તે વખતે ના હિંમત થઈ શક્તિ વગરનો થઈ તમે ધર્મ છોડી આપશો અને આવા કેસ બન્યા છે મને 22 વર્ષ થયા આપ જમાતની દુઆથી લગભગ છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયાથી બહાર પણ નીકળી રહ્યો છું હવે અને મેં જોયું જિંદા જેની પાસે ઇબાદત નથી ને થોડા 19-20 થઈ ગયા હું કુલાય છું વાય આમ એટલો બધો સેવા કરનો આમ એટલી બધી કરનો આમ એટલો બધો પૈસો દીનો વાય મોલા હું કુલાય કરી મુજે સાથે એ ક્વેશ્ચન ઉઠે જ નહીં આવો હું તમને આ બધું ટેપ થાય છે હું નામ થામ નથી આપતો દિનદાવ કાં પર્સનલ અમુક એક્ઝામ્પલ છે 10 લાખ સુધી વાળું કાઢ્યું કેટલું 10 લાખ એક સાથે ચાર દેને એને એને કલ્પનામાં પણ નહોતું અને એવી કન્ડિશન થઈ ગઈ ખુદાના બંદા બિચારા 1/4 મેમ્બર લાઈફ થી ઉપરની મંડળીના મેમ્બર સિક્રેટ ગુપ્ત દાન ગુપ્ત સખાવત કેટલાયને 5 સાલમાં નાખી આપેલા કેટલાયને 1/4 ગરીબોને નાખી આપેલા જરા ખબર પડે કે ફલાણું ઇસ્માઈલી તકલીફમાં છે બિચારા તરત એના તરફથી મદદ પહોંચી જાય દરેક રીતે આમ 4 વાગ્યાની બંદી વગેરે પણ આ એક સાથે લોટ આવ્યો ને લેણદારો ઘરે આવ્યા ત્યાં તો વ્યાજથી બધા ધંધા કરે ને દિનદારો ઇન્ટરેસ્ટ લઈને આવ્યા કોઈ દાગીના લઈ ગયા કોઈ કાર ઉપાડી ગયા કોઈ ફર્નિચર ઉપાડી ગયા ચા પીવા રહી ઘરની અંદર મોડા પણ ફોટો રહી અરે ખુદાના બંદા તું જરા તો આમને આમ થા બસ તકલી પડે છે શુખર અલહમદુલિલ્લા શુખર અલહમદુલિલ્લા અત્યારે દાદીના કપેતા એમને અત્યારે થોડો ઘણો નીચે બાપા ગીની આંજોમાં ગીની અત્યારે મોત્ર ગીની વિનો થાય ગીની વિનો આંજોમાં થાય ગીની શુખર 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 કઈ શક્તિ કઈ મિલિંદા કઈ શક્તિ કઈ તાકાત જો બોલાના હાજરીમાં મોકલ મુબારક નામ પર સવાલ અમે દ્વા કરીએ છીએ એવો માટે
અમે દુઆ કરીએ છીએ એવો માટે કે જે લોકો બંદી કરે છે તેઓને રૂહાની ખુશી અને શક્તિ મળે કે જેથી મટીરિયલિઝમ થી બચી શકે અને નેક્સ્ટ લાઈફ માટે તૈયારી કરી શકે. નાઉ સેકન્ડ પેરા, જો તમે બંદીની અંદર સફળતા મેળવશો તો મારા રૂહાની બચાવો, વર્લ્ડલી પ્રોબ્લેમ દુનિયાવી કોયડાઓ જેવી કે વર્લ્ડલી ઇલનેસ એન્ડ ફિઝિકલ ઇલનેસ, દુનિયાવી બીમારી અને શારીરિક બીમારી અને એવી થી તમને બચાવવામાં આવશે. અને જયારે આ દુનિયા છોડવાનો ટાઈમ આવશે એ અગાઉ તમે નૂર વડે ભરપૂર હશો અને તમે દુનિયા છોડી દેશો. તમને બચાવવામાં આવશે, તમારા આત્મામાં શક્તિ આવશે. શુકર 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 બધું ચાલી ગયું, પણ હિંમત ન ગઈ. અને હિંમત ન ગઈ ને એટલે 3 વર્ષ બસ આ કન્ડિશન રહી. અને આફ્ટર 3 યર્સ એવો ચેન્જ, એવી પાછી સિઝન આવી ને દિવાળીની, અમારે ત્યાં દિવાળી હિન્દુઓનો ફેસ્ટિવલ છે, અને એક બિઝનેસ માંથી એક સાથે 8 લાખ રૂપિયા પ્રોફિટ, પછી બીજો વર્ષ આવ્યો 16 લાખ રૂપિયા પ્રોફિટ પાછો, અને પાછા લેવલ ઉપર આવી ગયા. પણ ઈમાન ન ગયું, ઈમાન ન ગયું. અને પછી બધા પછતાતા હતા, પછી બધા આવીને માફી માંગે, માફ કરજો માફ કરજો, આખા હેરાન કર્યા કે ખેર જિંદા બોલે કરો. આવશે અને સુખ દુઃખ નો મન માહે ના આણશે વિચાર. અરે સુખ ને દુઃખ તો દેહી સાથે માંડ્યા, જેમાં જીવ પિંડ ને અન્ન ને પાણી નો વહેવાર. સુખ ને દુઃખ દેહી સાથે માંડ્યા, પણ તે જીવ ગુરુની ગતમાં આવશે અને સુખ દુઃખ નો મનમાં ના આણશે વિચાર. આપણે માર ક્યાં ખાઈ ખબર છે? હાજરી મામનું એક ફરમાન છે કે તમારા દુનિયાવી પ્રોગ્રેસ ને તમારા સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ ને તમે મિક્સ નહીં કરજો, ને તો તમને નુકસાન થશે. એટલે ઘણા જણા છે ને મઝહબ નો કોન્સેપ્ટ કઈ કેવો લઈ લીધો છે ખબર છે? કે પા ખાને વિંજે ને, પા દુઆ કરજે ને, પા સેવા કરજે તો તકલીફ અચલી જ ના શકે. અરે ભાઈ, અરે એ સૌદાગીરી નહીં, ये सौदागिरी नहीं, ये इबादत खुदा की है. आ सौदागिरी नहीं, इन्हें तुम्हें मिस नहीं करो. तुम्हारा रिलीजन नो संबंध तुम्हारा आत्मा साथ है, तुम्हारा रूह साथ है, तुम्हारा रूह साथ है. इना तुमने क्या नुकसान नहीं थवा दे. पर बंदगी बंदगी એટલે માં બાપે કીધું કે બંદગી ની જરૂરત છે. પેલા છે ને આપણા મંજી મામા, યુ નો મંજી મામા જે બર્મા વાળા હશે એ લોકો ઓળખતા છે. ઉ કાંજી મિશ્રી નામ સાંભળ્યું છે? ઉ કાંજી ના દીકરા હેમંતજી મામા હજી અહીંયા છે, કરાચીમાં છે. લંડન ના રીટ હોટલ ની અંદર મૌલાના સરકાર સુલતાન ઉશાને અરજ કરે છે, ખુદાવી હમારે બાપ દાદા ની જેસે ખિદમત કિયા, સેવા કિયા, કિતને ઈમાની છે, જેમણે તું દુઆ કર કે હમારી ઔલાદ એસી બને ઓર હમ ભી એસે બને. સુલતાન ઉશા કે દેખો મંજી, ઇફ યોર દસન એન્ડ ઇબાદત ઇઝ પરફેક્ટ યોર ઈમાન વિલ નેવર શેક. દસન એન્ડ ઇબાદત ઇઝ પરફેક્ટ યોર ઈમાન વિલ નેવર શેક. તમારું ઈમાન ક્યારે હલશે જ નહીં. માબાપ કહેશે ઈબાદત અને દસન ખુદમાં. આ ચોપડીની અંદર અમુક ફરમાન છે અને એક બુક છે રૂહાની રાત, એ બી ઓફિશિયલી છે, જેની આપણે છાપી છે હાજરીમાં પાસેથી પરમિશન લઈને. એ ફરમાનો તમે વાંચશો ઈબાદતના, જનરલ જમાતના, બેતુલ ખ્યાલના નથી, જનરલ જમાતના. એ ફરમાન તમે વાંચશો ને 17 નુકસાનને કાઢ્યા છે. 17 સુલતાન ઉશા જમાતમાં, જનરલ જમાતમાં કહે છે કે દેખો અગર ઈબાદત નહીં કરેગા, ગુના કા જો કામ હૈ ને તુમકો માં કે દૂધ કે જૈસા સ્વીટ લગેગા, મીઠા લગેગા. દેખો અગર ઈબાદત નહીં કરેગા, તુમકો બદ નજર કરને કી આદત પડ જાયેંગી. દેખો અગર ઈબાદત નહીં કરેગા, ચોરી ઓર હરામ ખોરી કરને કી આદત પડ જાયેંગી. દેખો અગર ઈબાદત નહીં કરેગા, તો દિન ભાઈઓ મેં ઝઘડા લગાને કા વિચાર પેદા હોગા. ઘણા એવા પણ આવે છે ને જમાત ખાના ની અંદર, એ મુખી કામડી ને શાંતિ થી હાલો ને જરા પીક લગાવી દે, આસ્તે ધીરે ને કાંડી લગાવી દે, એટલે એ પડકાર થાય. પછી દિનદાર આ કેવા માણસ જેના હૃદયમાં બંદગી નથી, દિનદાર અને ફિતના લગાવે, કોઈના કુટુંબમાં ફિતના લગાવે, કોઈની ફેમિલીમાં ફિતના લગાવે, સાસુ ને વહુ ની અંદર ફિતના લગાવે, માં ની દીકરી ની અંદર ફિતના લગાવે. શા માટે? મોલા કહે છે કે ઈબાદત કી આદત નહીં હોગી, તુમકો ફિતના કરાને કા ખ્યાલ પેદા હોગા. આવા 17 પ્રકારના નુકસાનો મેં કાઢ્યા, 17 પ્રકાર મેં ગિનાના, ખૂબ ગિનાના પીએ છું.
सुरु बिना साक्षी है ना, लेकिन कुटुंब परिवार सजना ने सब कुछ छोड़िया। तू के कुटुंब परिवार सजना ने सब कुछ छोड़िया। फिर अतन कबीर दिन कहे के मौला जो बधु मुकी दीदू है, मन बांधिया साथे साइंस दिल बांधिया छोड़े, मन तारा थी बांधियो से दिल तारा थी बांधियो से छोड़ियो तो है हिस्ट्री वाचो। फिर अतन कबीर दिन छोड़ियो ना तू 18 पर्जन था ना किरतन कबीर दिन मोटो कुटुंब कबीर हो बिजनेस करता था पैसा वाला भी था ने बस ज्ञान लिखी थे कुटुंब परिवार सब कुछ छोड़िया ने दिल बांधिया साथ साई तू। श्री नबी के साइया वरण बहुत ब्यूटीफुल है। श्री नबी हजरत नबी मोहम्मद श्री नबी के साइया ओ नबी साहेब ना साइया दो तुक दुर्वत जइयो जरा पण छेतो नहीं जगे या मोड़ा। जब आवेगी वेदना जारे मारो दुनिया छोड़वानो टाइम आवे ने तब तुम मुझे देखन आयो के तारे तू मने जोवा माटे आवजे। मारी किंतक नी वाइज मा सांभळी ने पेली मुखियाणी मारी कीधु दरखाना ने रिपीट कर थोड़ो पण चेयरमैन साहेब ने बधाए कीधु के किंतक जी वाइज बधा सांभळी गया। तो मैं कीधु के अरे पहला मिस्त्री अकड़ाचो ना वाके जमात वाइज सांभळी ने याद देखे तो मिस्त्री जो धंधो बंद पड़ी ना पेला बे मा तो छे ने हाजरी मा एक साथे खाना वदान बो दुआ छे सर खुदा ने दुआ करने बीमारी दूर थे खाना वदान मुखिया नहीं खुदा ने दुआ करने गरीबी खाना वदान मुखिया नहीं खुदा ने दुआ करने के मौत के टाइम हर एक महीने के पास तू हाजिर रहे चुप जुए थे हाथ में जुए मुखिया ने ये मरे मुफ्त में मंगे मुझे होते पची पास हाथ ना जीवा पर कोई मोमिन हुए ने तो आस्ते थे रहने के से खाना वदान मुखिया थोड़ी बार रहने के कारण अमुक जेवा हो भी ने कि डायरेक्ट हो मोला एनी पास दिन दस के मौत के टाइम पे तू हमारे पास हाजर रहना मौत के टाइम पर एना माटे मेहनत तो कही दे। श्री नदी के साया टूक दूर मत जइयो जब आवेगी वेदना तब तुम देखन आयो के जारे वेदना आवशे ने त्यारे मोला तू जोवा माटे आवजे। अहीं जे इंडिया वाला बैठा छे ने ए लोको ने एक खबर छे के कांडी बोला हूँ कांडी बोला एटले कहूँ छू के करीमाबाद घणा खुलिया छे आपणे खाली याद रहे एटला माटे इंडिया नु करीमाबाद त्यां एक सत्संग मंडी हती दादरा सत्संग पंजेबेनु दादरा सत्संग पंजेबेनु यू नो एनु नाम दादरा सत्संग पंजेबेनु दादरा मीन्स स्टेट। तो शू करे बायो खबर छे के दुआ पड़ाई जाए ने बने कामकाज बधुं छूटी जाए ने एटले अमुक बायो बेसे त्यां दादर उपर पछी एक ज्ञान नो पाठ लिये पछी एनी समझूती करे पछी धर्म ज्ञान नी वात करे पछी एक फरमान दिए के फरमान में मोला पकड़ो फरमाय था एम करता करता ए लोको नो ग्रुप वधवा मांड्यो। पछी सुल्तान मुशी आया ने तो बोला ना सुल्तान मुशी ने अरज करे खुदावी हम लोग एक ग्रुप बनाया है माफ के कौन सा ग्रुप ए खुदावी जमात के ना छूटने के बाद है ने हम लोग दादर के ऊपर बैठ के थोड़ा धर्म ज्ञान का चर्चा करता है हमारा सत्संग बंद छे चालू नहीं कर दो दिनदारो। तो कैसे खुदा हम चर्चा करता है तो अभी क्या है तुम्हारा रस तो खुदाविन हम लोग एक मंडली स्थापना चाहता है। तो बोले कौन सी मंडली तो खुदाविन दादरा सत्संग पंजे गण माँ बाप के कबूल अने तरत ये मुखिया नहीं ये कामणिया नहीं मुखिया नहीं कोने बनावी खबर शेरबानु बाई नुं नाम हतुं पण एना नाम थी बहु ओछा ओळखे एने बधा के अध लखियाणी मां यू नो वाय अध लखियाणी मां के ए समय मां एने जमात खाना बांधवाने अंदर 50,000 रूपया नो फाड़ो आपेलो 50,000 एटले 2,50,000 रूपया तो एनु नाम भाई शेरबानु कई बोले अध लखियाणी दास्ता असल नाम भूलाई गयु बे अध लखियाणी मुखियाणी कीधाय अध लखियाणी कीधाय तो एने मुखियाणी बनावी। अने पछी जारे पण मुंबई आवे ने मां बाप तो ए लोको ने 5-10 मिनिट पण आपे अने एक वखत मुंबई आव्या એટલે કરીમાબાદના છઠ ફોળની અંદર એ લોકોની મહેમાની રાખી મૌલાના સુલતાન શાહ મહેમાની ની અંદર આવ્યા મારા પૂછે છે મુખિયાની કૈસા ચલતા હૈ મજલિસ કરતા હૈ હા ખુદાવીન કરતા હૈ અચ્છા બંદગી કરતા હૈ હા ખુદાવીન તેરે દુઆ સે કરતા હૈ તુમકો પતા હૈ બંદગી કે અંદર ક્યા ક્યા હોતા હૈ પછી મા બાપા ડિસ્ક્રિપ્શન કરતા દેખો બંદગી કે અંદર એસા મજા હોતા હૈ પહેલા આસમાન આતા હૈ દૂસરા આસમાન આતા હૈ એસે કરતે 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 જબ આસમાન તક રૂપ પહોંચતા હૈ આજ તો બોલ્યા ને તો અદલખ્યાની માં શું કે ખબર ખુદાબેન એ 10મી આસમાન પે કેસે પહોંચે જાવે આટલું બોલી અને સુલતાન મુશા લાકડી લઈને ઉભા થયા દર 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 બહાર નીકળી ગયા અને મા બાપ જેવા બહાર ગયા ને એટલે બાયો ચોટી મુખિયાની ને કે બહુ ડાયા થી ના ભાઈ ભગત થી ઘર જાય ભાઈ બહુ ખોટા ખોટા સવાલ પૂછ્યો તો નારો નારો થઈને અડી ગયો જશે અને એટલી બધી એને બોલવા માંડ્યા કે બિચારી કેટલી નોશન કરીને રડવા માંડી કે હા મુજે તો તુરત યા મોલા કે નારાજ કરી છે દી 5-7 મિનિટ ના છે ને મા બાપ પાછા આવ્યા ને તો રડે છે ખુદાને હમકો માફ કર દો ખુદાને હમ આજ ની કરતા હમકો માફ કર દો માફ કે ક્યા હુઆ લેકિન કાઈ કી માફી માંગતા હે
कुरान हमने तुमको रॉन्ग क्वेश्चन करा, तुमने क्या पूछा हमको? हमने पूछा कि दसवें आसमान पे कैसे पहुंचे जावे, तो मुखिया ने हम तो तेरे को उसका जवाब दिया कि कुर्सी पे बैठे बैठे नहीं पहुंचेंगे, चल के मेहनत करेंगे तो पक्षी बायो माफी मांगे मैं मुखिया ने माफ कर दिया, बताता कि इनकी बड़ी रमत खबर नहीं पड़ी। अरे आपने बधाने पूछ्यू छे कुर्सी पर बेसीने, गाद्दा पर बेसीने, दींदा पर? ना, ये तो पॉसिबल नहीं ने। सिंपल खाली सादी लॉजिक आपने लईए जो दरेक जमातखाना में मैं कहूं कि आपको एक्सपेरिमेंट करो, कारण गरीब वक्त घना जना के हूँ पूछू मुंबई की अंदर घना एकदम नजदीक ने अपना फ्रेंड सर्कल हो क्या क्या बस में ट्रेन में भेटो थे जाए, हूँ बांद्रा रहूं, बांद्रा से बॉम्बे आऊ ने बदा आम जता हो दुकान, बस में लटकी ने जाए, ट्रेन में लटकी ने जाए, बीमार हो तो जाए, खांसी खाता हो तो जाए, दींदा कारण के बिजनेस बाबा पास ना खपे जरूरी है, बंदी ना जमा है। पीछे आस्ते फिर हूँ पूछू के खाने देखा है नहीं सगर जो, तो बोले जरा राजू थकी भी नहीं तो इसमें आज भीड़ है, हाँ इसमें तो भीड़ है तो भी है इतना सवार जो खाने घर में बंद की करो तो बोले ना आंख नहीं खुलनी। अच्छा तो बीक नहीं लगनी तो तू के? अरे मिश्री साहब मौला कड़ो पाजो रेम रेमी है, तू के मौला बहु रेम रेमी है जो आई आऊँ भूली गयो मौला रेम रेमी यहाँ भूली गयो सच्चे रेम रेमी है હું કહું સચ્ચે રેમરેમી આપણે મિશ્રી છે ને એવો પૂછો થાય સચ્ચે રેમરેમી પછી હું કહું નારો રેમરેમી આવી ને બોલે હા તો આપણો કામ કરો અઠવાડિયે દુકાન બંધ કરી દો ને ઘરે ગયો મોડા રેમરેમી આવીને દુકાન ઓટોમેટિકલી એમની ચાલશે કરો એક્સપેરિમેન્ટ જયારે દુનિયાની અંદર એ ન થઈ શકે તો મને ખબર નથી પડતી કે મસ્જિદની અંદર ઘણા જણાએ કેમ લઈ લીધું છે કે વાંધો ને મોડા રેમરેમી આવે ઓ તારી કિનો પાછે हम कुछ मदारी है कि दूरी डाल के खेस लेगा इतने अमने जगाड़े से मोला कहे कि जो द्वार बंदी और भाईचारा की भावना से तमारो फ्यूचर नु घड़तर करजो बने ठेकाने काम आवे वर्ल्डी मैटर में पर जे मां बापे कीधु कि देखो कभी व्यापार में नुकसान जाएगा क्यारे कहीं शारीरिक बीमारी आ जाए ये वक्त पर जिंदा हम एक जना ने मड़ी ने आयो आ स्कूल अंदर પછી એના વખતે પેરેન્ટ બધા બહાર નીકળી ગયા મને કઈ એકલે મેનેજર સાથે વાત કરો બધી મેં ટેપ કરી છે બધું એને એની પરમિશન લીધી છે કે જો હું ટેપ કરું છું તો કે ભલે મિશ્રી સાહેબ યંગ બોય છે મને રડવું આવી ગયું એટલું બધું આમ મારો અહીંયા ભરાઈ આવ્યું યંગ બોય બિચારો કેન્સરનો મરીઝ થઈ ગયો છે તો મને શું કે ખબર છે બિચારો રિપીટેડલી કે એટલો મૂકે પસ્તાવો થતો મિશ્રી સાહેબ અને મૂકે એટલો બધો પસ્તાવો થતો કે આમ પંચ વર્ષથી આ બોલ ગીડ્યા પણ હકડે દી આમ બંધી નહીં કરો હકડે દી નહીં એ કુરવાય બધું દુનિયા કુરવાય બધું છડી ને પાસે હલી બેન જોવાય તેવી 22 વર્ષનો ઉંમર નો તેમ વિચાર કરો કેવો હશે એટલો ફીલ કરે મેં કીધું હણે તું પસ્તાવો ના કરે જે ગયો પાસ મોડાથી જે ભૂતકાળ ગયો એને ભૂલી જાવ જે પાસ ગયો એ ભૂલી લીધું પણ હણે બસ કોન્સ્ટન્ટલી તો જો સિગ્નલ આવે તો જે બંધી આ ચાલુ જ રહે 24 કલાક ચાલુ જ રહે અને ના મોડા આવે ને દયાળ હોય ભૂતકાળ કે ભૂલી લીધું ગિર્યાચારી કર કે ખુદાબીન मुझे जे भी हली भी हो माफी मंगा दो हणी चाह फिर शुरुआत मुझे बस व्यक्त तो के मुझे हयात रखनो हयात रख तो बोला कि नहीं बोला कि पण पोते के प्रिपेयर कर अने रड़तो तो बिचारो पण हिम्मत बहु हाँ डर नहीं लगनी बोले ना रेडी है जडे भी गिनी मैंने रेडी है बीजो एक मैंने मड़िया खाई ए भी यंग ए भी यंग हूँ इन बीमारी वर्णन नहीं करते पण मैं इन्हें कीधु 35 इयर्स नहीं आ टूर अंदर मैंने मड़ी मैं बच्चो आम जो तमने સાંભળવું હોય હું તમને સંભળાવીશ મોલાના ઘરમાં ઉભો છું દિંદા મેં કીધું કે ફિકર નહીં છે ને કે ખાલી કે ના મિશ્રી સાહેબ ઇન્જી લાઈફ આય ઇન્જો શરીર આય પાંજો કી નહીં અવલાદ બી નથી હું જેડી મોલાજી મરજી કડે બી બોલે ને મૂકે કડે બી આઈ એમ રેડી મિશ્રી આવ રેડી આવ રેડી એકદમ રેડી જડે બી પછી જો પ્રિપેરેશન અને કે આવું ખાને બી નાખતો ને સવાર એટલી બધી શાંતિ મળતી એટલી બધી મૂકે સબૂરી મળતી મિશ્રી સાહેબ આમ જરા બી ગભરાયેલો નહીં ત્યારે ફરમાન યાદ આવ્યું કે મોત મોમનના માટે ખુશીનો દિવસ છે ઈદનો દિવસ છે જયારે મોમન આ ખાનામાંથી નીકળે છે સુલતાન મુસાફરમાં આવે છે એ આ નેરો જગામાંથી નીકળી અને એ કુશાદ જગાની અંદર પહોંચે છે સલાહ પ્રમાણે કુશાદ બે મહિના પહેલા હું કરાંચીની અંદર હતો ફરમાન વર્કશોપની અંદર વચ્ચે વચ્ચે બે બે દિવસના વચ્ચે મને રાઇટ નોટન આપવામાં આવતો લગભગ 15 વાઇફ છે કરાંચીમાં મારી દરખાનામાં ચીફ ખાને વાઇફ કરવા માટે ગયો વાઇફ પતી ગયા પછી મેં મુખી સાહેબને પૂછ્યું મુખી સાહેબ માજી દેખાય ના ને તો મને કે ક્યાં માજી તમે નામ આપ્યું હવે અહીંયા ઘણા જણા છે ને ગેરસમજ કરી છે
ઘણા જણા સમજ્યા છે કે ગુલશેખરભાઈ વારસાણીમાં છે ને એની હું વાત કરું છું. એ નહીં, એ તંદુરસ્ત છે, ખાને આવે છે. તો મને કે મિસ્ટર સાહેબ માજી તો બહુ બીમાર આવે. મેં કીધું મુકે મલાલાજીનો આવેલો ને, તો મારી સાથે ચાલ્યા અને ગયા. મારી સાથે તાજ મિશનરી પણ હતા. જેવા ઘરની અંદર એન્ટર થયા ને, દિનદારો રૂવાળા ઉભા થઈ ગયા. કપડા હતા ને અહીંયા સુધી ચડાવેલા હતા ગોઠણ સુધી, અને બંને પગમાંથી છે ને પફ નીકળી ગયા, આમ રેલા નીકળી ગયા. વેરી કોઝ વેઇટ ની જે બીમારી થાય છે, નસો આમ ફૂલી ને ફાટે. અને એનો હસબન્ડ બિચારો આમ કાપૂસ થી આમ લૂસી અને દવા લગાડતો હતો. યાદી મદદ માંજી, મોલાની મદદ, એ બી હું તે જ કહ્યું છે. બધી મારી સાથે લઈ આવું છું મોલાની મદદ. કે એમાં શુખર મિશનરી શુખર. અચ્છા, પછી મેં કીધું માજી શુખર મંગાવતા ફરિયાદ નથી થયે. હવે એક મિનિટ તે બંધ કરશે કોણ છે કોણ લઈ. સુલતાન મુશાના સમયમાં જયારે ઇમામે પૂછેલું નૂરકિસને દેખાય, આ ભાઈ હાથ ઉપર કરે. સુલતાન મુશા 58 ના હાજર ઇમામ કરાચી આવ્યા ને ચેન્જ ઓફ ગોલમાં, હાજર ઇમામે કીધું નૂરકિસને દેખાય, તો ત્યાં સુધી આ ભાઈ હાથ ઉપર કરેલો. હવે આવા દરજ્જાવાળી ભાઈ, આવા દરજ્જાવાળી ભાઈ, મેં કીધું ફરિયાદ ને, તો શું કહે શુખર મિશનરી શુખર. પછી મેં કીધું માજી શુખર મંગાવતા ફરિયાદ નથી થયે. હવે એક મિનિટ તે બંધ કરશે વન સેકન્ડ. સુલતાન મુશાના સમયમાં જયારે ઇમામે પૂછેલું નૂરકિસને દેખાય, આ ભાઈ હાથ ઉપર કરે. સુલતાન મુશા 58 ના હાજર ઇમામ કરાચી આવ્યા ને ચેન્જ ઓફ ગોલમાં, હાજર ઇમામે કીધું નૂરકિસને દેખાય, તો ત્યાં સુધી આ ભાઈ હાથ ઉપર કરેલો. હવે આવા દરજ્જાવાળી ભાઈ, આવા દરજ્જાવાળી ભાઈ, મેં કીધું ફરિયાદ ને, તો શું કઈ ખબર મિશ્ર સાહેબ, ફરિયાદ હોય અસલ ને વાસલ થીમ જો હોય તો એ બધું ક્લિયર કરાયું ખબર ને, બધું એકાઉન્ટ ક્લિયર છે તો બોલે. જુઓ સ્પિરિચ્યુઅલ ફિલોસોફી જુઓ, કેવી મળે મુજબ એકાઉન્ટ ક્લિયર છે તો કે જરાય ને. હા પણ કડે કડે એ છે, કોઈ ચીજ ખપની હોય ને, ને કોઈ હોય ના ઘર ને, તાવ યાલી બાપા કે છે કે નાસ્તો અને કઈ ખપે તો ને, જયારે જીવ બળે ને તો કોઈ મૂકે યાલી બાપા છે કે તું કુલાઈ જતી કરે, જ્યાં બેઠો હોય ને કુલાઈ કરે, તો એ મન ને રાહત થઈ ને. હવે ઘણા જણા ને ઉપર થી જશે તો એ કાલે બેકુલ ખ્યાલમાં આપણે લેશું બિંદર. તો મને કે ના શુખર આય મોડા. હવે મને જુઓ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ, બુક તો ઘણી વાંચી છે એના પર હું તમને બધી વસ્તુ આપીશ, પણ આજકાલના આ દ્રષ્ટાંતો, કારણ મોડા એ કીધું દેખો એ દુનિયા હૈ ઉત્તમ દ્વાશીષ કે બાવજૂદ ભી યે દુનિયા કે ઉપર સે રમ ઓર મુશ્કેલી કા અંત નહીં આયા. કાલે બધા ધ્યાનથી રેજો ને, બહુ બરફ પડવાનો છે ને વરસાદ પડવાનો છે. પણ બહાર નીકળીએ છીએ રેઇનકોટ પહેરીને છત્રી લઈને, મોલા કે છે દેખો બારિશ તો ગિરેગા ઉસકો તો નહીં રોક સકતા હૈ, લેકિન હમારે દ્વારકી છત્રી ઓર રેઇનકોટ પહેરેગા, દુઆ બંદગી કા છત્રી રખેગા, આમાં બારિશ ચાલુ રહેગા, લેકિન તુમ્હારા બચાવ કે અંદર સે હો જાયેગા. સલવાર હવે એક હું તમારી સામે વાંચું, એકદમ ક્લિયર કર્યો મોલાને હાજરીમાં. ઇસ્માઇલિયા એસોસિએશન ઓડિયન્સ એ ઢાકા 5th December 1964. I would like you also to have it clear in your mind what is essential in our practice. It is not only dua, it is not only presence in jamaat khana, it is not only service to imam and to jamaat, but it is also ibadat. તમારા મગજમાં એક વસ્તુ સ્પષ્ટ કરો કે કઈ વસ્તુ મહત્વની છે, એ ફક્ત દુઆની, એ ફક્ત જમાખાની હાજરીની, એ ફક્ત સેવાની, પણ મોલા કે છે કે ઇબાદત પણ છે. નાવ લાસ્ટ, એન્ડ ઇફ માય સ્પેશિયલ ચિલ્ડ્રન ઇન ધી ઇસ્માઇલિયા એસોસિએશન અન્ડરસ્ટેન્ડ ધી એન્ડ ધે આર એબલ ટુ કન્વે ધીસ ટુ ધ મેમ્બર ઓફ ધી જમાત, યુ વિલ બી ડુઈંગ ધ વેરી હાઈએસ્ટ સર્વિસ. And I would like my spiritual children to convey this and to carry this in your heart and in your soul. If my message, your message, Banji's message,
ઇસ્માઇલ એસોસિએશન ના મેમ્બરો મારો આ મેસેજ અગર જમાત ના મેમ્બરો ને પહોંચાડશે તો મારી ઊંચામાં ઊંચી સેવા કરેલી લેખાશે અને આ મેસેજ તમે પણ તમારા આત્મા અને તમારા હૃદયની અંદર લઈ જજો. મેં મારી બાયો માં કીધું છે, તમે સાંભળ્યું હશે કે હું મારા પ્રેસિડેન્ટ સાથે બહુ વખતે મશ્કરી કરું છું. અમારા એક પ્રેસિડેન્ટ બોરાની સાહેબ સાથે, પછી હાલના પ્રેઝન્ટ પ્રેસિડેન્ટ આપણા જસબની પ્રધાન સાથે, પછી અમારા મસ્કતવાળા તો બિચારા એસોસિએશનના, તો ઇઝ વેરી પંક્ચ્યુઅલ સિન્સ ચાઇલ્ડહુડ, કારણ કે અમે એક સાથે ધાર્મિક સ્કૂલમાં જતા હતા. તો હું મજાક કરું કે પ્રેસિડેન્ટ સાહેબ આંખે તો માફ નો ને, બહુ મજાક કરું. પછી કેવી રીતે છે તો તું માફ નો, આ એકડો પગ પેરીસ મિને આપણો પગ ઇન્ડિયા, આ અચના નાની અઠવાડિયે પછી કોને છે બાપા જો કે પાછો જ, કારણ કે તો માફ બોલે બાબુ ના બધો માફ હોય એ માફ નહીં. અને પછી મને રેફરન્સ આપે કે ના 73 જે ફરમાન મેં એની હાજરીમાં મૂકેલી વહન કર્યા કે 24 કલાક પણ તો કે કમ હોય કાઉન્સિલ જો કે જમાત જો તો કે એમને તે છૂટી નાખી. અને તે દિવસે પોતે પણ પોતે સંભાળી દીધું પોતાની જાતને. હા, અને એક તાલીકો જો તમારા આફ્રિકાની દુઃખ છે, સોરી મને આવી જ કન્ડિશનમાં મળી છે. માર્ચેલ તારીખ 26 જૂન 1947 આફ્રિકાના રૂહાની બચ્ચાઓને પ્યાર ભરેલા દ્વારશીતો ફરમાવું છું, સુપ્રીમ કાઉન્સિલ અને મેમ્બરોને ઉત્તમ દ્વારશીત ફરમાવું છું. જાહેર રીતે કાઉન્સિલના મેમ્બરોને જાણ કરવાની જરૂરી છે કે બીમારી અથવા અગત્યના કામકાજો સિવાય દરરોજ જમાત ખાનામાં હાજરી આપે કે જેથી જમાત તેઓનો દાખલો લઈ દરરોજ નિયમિત જમાત ખાને હાજરી આપે. અમલદારો કે જેઓ જમાત ખાને હાજરી નથી આપતા તેઓ માટે ફક્ત બીમારી અને અગત્યનું કામકાજ વાજબી બચાવ કહેવાય. હાજરી આપી તમે આપણા એમને હેતુને જેવો મદદ કરે છે તેઓને અમે અમારા સ્પેશિયલ ઉત્તમ દ્વારશીસો ફરમાવીએ છીએ. હેતવંતા આગા ખાન સરવાર ફરમાવી. અને માશાઅલ્લાહ હાજર ઇમામના મેં કીધું ને આ ફરમાનો પછી ઘણો ચેન્જ આવ્યો છે. નહીં એમ નહીં, મેં હું મારા પ્રેસિડેન્ટને જોઉં છું, પ્રેસિડેન્ટ જુસબલીને, એ વાડીમાં રહે છે, એ બધું ટેપમાં આવે છે, હું નામ લઈ લીધું છે. 4 વાગે આવે છે, 4:30 વાગે આવે, 4:45 વાગે આવે. ઘણી વખતે ઘરમાં પણ મને મોરાની મને કહે બાબુ આ ગરી વખતે ઘરમાં ઉઠીને વ્યાપો 15 મિનિટ 20 મિનિટ આવે એના દ્વાર પડી ગયા નેસેસરી. કારણ કે હાજરીમાં મેં ફરમાવ્યું કે રૂહાની ફરજ છે ને દરેક પર સરખી છે, કે તમે માનસિક કામ કરનારા હો, તમે શારીરિક કામ કરનારા હો, તમારી રૂહાની ફરજો એક સરખી છે બધા માટે. કે બાબુલ માટે કઈ એક્ઝેમ્પશન છે નહીં. એન્ડ લાસ્ટ હું તમને વઝીર ઇસ્માઇલભાઈ ગાંધીનો એક એક્ઝામ્પલ આપી ને પછી મારી હું બાયસને બંધ કરું. જો તમે પેલો પ્લે જોયો ને વઝીર ઇસ્માઇલ ગાંધીનો, રાઈટ, એમાં બધી વસ્તુ નથી આવી અને આવી પણ ન શકે, આપણે એ વિડીયોમાં ન લઈ શકીએ. બે વસ્તુ હું તમને કહું કે જે અનનોન છે અને જે મને એની ફેમિલી પાસેથી, હું દામ આપું કોની પાસેથી મને જાણવા મળી, વારસ મરહુમ ગુલામ હુસેન બાપુ જેને અહીંયા બુઝુર્ગો ઘણા ઓળખતા હશે. 1970માં હું જામનગર ગયો ટૂર ઉપર અને વારસ બાપુએ મને ઘરે બોલાવ્યો જમવા માટે. જમીને અમે 4 કલાક બેઠા, મને બહુ બહુ લવ કરતા હતા, બધી જૂની જૂની વાતો મને લખાવી. વઝીર ઇસ્માઇલભાઈ ગાંધીનો જો એ વાત નીકળીને મને કે બાબુલ તો કે ખબર હોય મુજો દાદો કેટલી બધી સેવા કરનો, મુજો દાદો કેટલી દસંદી રહો છો ના મૂકે ના ખબર સાંભળો. મને કે મુજો દાદો રૂપિયે મેં કે 12 આના દસંદી નો, કેટલી 12 આના. અને મને કે મિશ્રી તો ખબર એની સેવા કેળવી ગજબ છે, ના ખાલી ઇસ્માઈલી માટે પળપણ માટે બી, બસ એમ કે ખબર કોની ખબર કે પલાણું દુખી આવે એ તરત જ એને તરફથી મદદ પહોંચી ગઈ, એટલો બધો સ્ટ્રોંગ. પણ બાબુલ મુજે દાદે કરી હાજરીમાં એને જમાનાના એમ કે દુઆ બંદી માફ ના કરી. પછી મને કે જે વિડીયોમાં નથી આવ્યું, જો બે ફરમાના પુસ્તક ને, એ સુલતાન મુશાએ એક સિક્રેટ વઝીર ઇસ્માઇલનું ડિક્લેર કર્યું જમાતમાં કે જમા તો તુમકો પતા હૈ વઝીર ઇસ્માઇલ ગાંધી કા રૂહ કિતના ઊંચા થા, મા બાપ કિતના ઊંચા થા. દેખો જબ યે દુનિયા નહીં બની થી, માફ કરીશ, યે દુનિયા નહીં બની થી ઓર અલ્લાહ ને અપને નૂર મેં સે અરવાહો કો રૂહો કો બહાર નિકાલા ઓર ફિર અલ્લાહ ને હુકમ ક્યા રૂહો કો કે મેરે કો સિજદા કરો, તો ઉસમે સિજદા કરને વાલે મેં દૂસરા રૂહ સલમાન ફારસી કા થા ઓર તીસરા રૂહ વઝીર ઇસ્માઇલ ગાંધી કા થા. મા બાપ કરીશ, આટલો ઊંચો રૂહ, હજી જન્મ નથી લીધો, સ્પિરિચ્યુઅલ વર્લ્ડની વાત થાય છે. આ આ રૂએ ઇસ્માઇલ બાયસના કોડિયાની અંદર જન્મ લીધો અને એના પછી તમે પ્લેમાં બધું જોયું છે. હવે બીજી અનનોન વસ્તુ કે 3 દિવસ કોન્સ્ટન્ટલી આલિશા બાપા એના ઘર પાસેથી નીકળ્યા. એ વખતે બંદીનો ટાઈમ શું હતો ખબર, 12 થી 5 સુધી
बार वगे बदगी शुरू थे मुफी साहेब के पिंपिंजे जात में होशियार थी रहो बार वगे અને પાંચ વાગે હેજંદા થાય પાંચ કલાકની બંદી હતી મોલાના અલી શાહ નીકળ્યા ઘર પાસેથી વઝીર ઇસ્માઈલ સુતા નેક્સ્ટ ડે વઝીર ઇસ્માઈલ નો આન્સર થ્રી ડેઝ સતત ચોથા દિવસે બોલાવ્યો વઝીર તીન રાતે હમ તુમારે ઘર કે પાસે નીકળતા તીન રાતે હમ તુમારે નામથી આવાજ લગાતા હૈ વઝીર તું સુબહ बंगी नहीं करता है वजीर मौत के बाद रूह आला मकाम पे जावे उसके लिए तू कुछ नहीं करता है तो खुदा मैं करता हूं नहीं करता हूं क्या करता है मैंने भारत के बापू के मिस्ट्री पूरे जवाब देने खबर है इमाम के इमाम कैसे तो खुदा नहीं मैं गुनेगार हूं लेकिन मेरी दसून अच्छी है मेरी दसून अच्छी माँ बाप कैसे अच्छा है बराबर हम कबूल किया तो दसून से क्या होगा खुदा इसकी रसन कबीर ने बोला है दसों देवे से स्वर्ग जावे तो माँ बाप कैसे देखो तो स्वर्ग में से ने वापस आना पड़ेगा लेकिन ऊपर जाने के लिए क्या देखिए खुदा भी माफी मांगता हूं जितना होता है जमात का सेवा करता है प्यारे पशी मैंने बापू कैसे थे कबूल हणे लिख मैं कुरोचिया माँ बाप वजीर ये सब तो एक आम इंसान भी कर सकता है क्योंकि वजीर ये सब तो एक आम इंसान भी कर सकता है और ये हिसाब से तू और वो एक ही हुए लेकिन देख वजीर इस्माइल जिसके जरिए रूह पाक होता है रूह ऊंचे दर्जे के ऊपर चढ़ता है रूह के अंदर दैवी ताकत आती है रूह खुद को और अल्लाह को पहचान सकता है और पा सकता है वो सुबह की इबादत सबसे आला है वजीर इस्माइल इसमें आजम के साथ होने वाली ये इबादत अगर जो तू नहीं करेगा तो याद रखना मौत के बाद तेरा रूह कभी ऊंचे मकाम पे नहीं जाएगा गुलाम हुसैन बापू के मिस्त्री तीर छूटे तीर कमान में से ने कलेजे में लगे और सीरियस थी गया एकदम बे दिवस थी तो पशी की वगैरह बात ना करे फील थत बस ने અને પછી તો તે દિવસ ત્યાં પણ ટાઈમ મળે ને તો બેસી જાય બંદગીની અંદર જમાખાનમાં ચાલ્યા જાય રાતના ખાનું છૂટ્યા પછી ઘરે ન જાય તે બેઠો હોય ખાણી જે અંદર બસ પલાથી વાળીને જાંખ જે અંદર બેઠો હોય કેટલા મહિના કે સત અઠ મહિના એ પોઝિશન અલી માત્ર એક મંથ બોલે દુનિયા છડી દીધી અને જડે દુનિયા છડીને તો ઇમામ કરાંચી મેવા અને કરાંચી છે તાલીકો આવે જૂનાગઢ કે વઝીર ઇસ્માઈલ સત્યને બહુ ઝડપથી ઓળખી આ ફાની દુનિયાનો ત્યાગ કરી ગયા છે વઝીર ઇસ્માઈલ અમારા નૂરમાં છે આગા ખાન કલાસ કેવું એક્ઝામ્પલ કેવું એક્ઝામ્પલ એક તે બાપુ છે ને આમ ફીલ કરતા કે મિશનરી આઈને તે આવ ભી કરે ભાઈ મુજા પગ નહીં હલના મુજે શરીર નહીં હલનો પણ બંદી કરાતો મિશનરી બંદી છેલ્લે મેં જોયું તો બહુ બિચારા ખરાબ કન્ડિશનમાં હતા અને આજે ઓન ઇન્ડિયા આવેલા તો બાપા સ્ટેજ ચડતા પેલા એની પાસે આવ્યા પેલા ગર્ભને દૂર કરી અને પોતાના બે હાથથી ભારત બાપુને ઉભો કર્યો ઘણા બધી એની સાથે વાતો કરીને દ્વાશિત આપ્યો પણ મને કહેતા હું ઘરે બી બંદી કરાતું કારણ મુજે દાદે જો દાખલો મુજે સામે જો ગભરાજો નહીં ડરજો નહીં ઘણા જણા ડરે છે કારણ પૂરો ના પ્રેમથી બંદગી કરજો હઝરત નબી મોહમ્મદે ફરમાવ્યું કે જો જો દોઝખ કે ડર સે ઇબાદત કરતા હૈ વો ગુલામો કી ઇબાદત હૈ वो स्लेव की इबादत है जो जन्नत की उम्मीद से इबादत करता है वो व्यापारी की इबादत है लेकिन जो खुदा को राजी करने के लिए इबादत करता है वो आजाद मोमिन की इबादत है आजाद मोमिन की कि मारी फरज थे दिनदारों मैं तो काले त्या अपने विनिपेक्स की अंदर कीधु विनिपेक में कि अरे तमे विचार तो करो एने अपना मते शू नहीं कर आखी पोतानी जिंदगी आपी दीधी એણે બેગમ સલીમાને જમાત માટે અર્પણ કરી દીધા એણે એણે અમીન મોહમ્મદને લઈ લીધા એણે સદરુદ્દીનને લઈ લીધા અને અગર જો તમારા નજર સામે નેરોબીના કોમ્પ્લેક્સનો ઓલો સીન મોજૂદ હોય પાંચમી યા છઠ્ઠી માર્ચનો આ સીન તો મારા નજરમાં તરવરે છે કે પાછળ નૂરાની ફેમિલી બેઠી છે સાજાદા રહીમ હુસેન અને ઝહરા અને યાસ્મીન અને હાજરીમાં ફરમાન કરતા કરતા થોડા આમ ટન થયા અને હાજરીમાં આમ અંગૂઠો કરે એટલું બધું હૈયું ભરાઈ આવ્યું આખી જમાત રડતી હતી હાજરીમાં કહે જ કે હું આજે એક ખાતરી આપું છું એક પ્રોમિસ આપું છું કે મેં જેમ તમને મારી લાઈફ આપી દીધી છે ને આમ કહ્યું મારી આ ત્રણ અવળાદ પોતાની જિંદગી તમને આપી દેશે મારી આ અવળાદ તમને જિંદગી આપી દેશે એને બધું આપ્યું એ અમારી પાસેથી શું માંગે છે બંદગી માંગે છે
યુનિટી માંગીશ, ભાઈચારો માંગીશ, જમાતખાનાની હાજરી માંગીશ, કે તમારા રૂહાની તરક્કી માટે એને કાંઈ નુકસાન નથી કે હું તમારો રૂહાની ડોક્ટર છું. તો કદાચ રે થોડો કાક ચડી ગયો હોય દિનદારો, એ કાકને દૂર કરજો, એ કાકને દૂર કરજો. અને જ્યાં તમારા બીગ દેશના અહીંયા ત્રણ દિવસ જમાતખાનું થાય છે, બીજે ક્યાં જજો, ઘરમાં બેસીને બંદગી કરજો. છુટ્ટી આપી છે, આ છે ફરમાનની બુક સુલતાન મુશાની મારી પાસે છે, માપે છુટ્ટી આપી છે. અગર તુમારા મકાન દૂર હૈ, ફિકર મત કરો, તુમ નહીં પહોંચ સકતે હો જમાતખાને, તુમ અપને ઘર મેં બેઠ કે બંદગી કરો, પણ તુમ બંદગી રોજ કરો, બંદગી કી આદત તુમ રોજ ડાલો. શું થશે ખબર છે? કાલે આપણે એની ડિટેલમાં લેશું. મોલાએ કીધું, મેં કીધું ખાલી બે વાક્ય તમે યાદ રાખો ને, વલ્લા ક્યારેય નહીં ચૂકો. બે વાક્ય કરીમાઝરી મામના, કે દેખો અગર બંદગી કે પ્રેક્ટિસ હોગી, મેરે ઓર તુમ્હારે દરમિયાન કા જો સ્પિરિચ્યુઅલ રિલેશન હૈ વો શોર્ટર શોર્ટર હોતે જાયેગા, ટૂંકા હોતે જાયેગા, તુમ મેરે નજદીક આયેંગે. લેકિન અગર તુમને પ્રેક્ટિસ છોડ દી, તો મેરે ઓર તુમ્હારે દરમિયાન કી લિંક ટૂટ જાયેગી. તુમ ઉસકો તોડને કી કોશિશ મત કરના, ઉસકો તુમ જોડને કી કોશિશ કરના. માં બાપ કે તોડને કી કોશિશ નહીં કરના, અગર નહીં કરેંગે ટૂટ જાયેગી. ઇન્ડિવિજ્યુઅલી પૂછું કે તોડે છો એ સંબંધ, ના પણ મોલા સાથે સંબંધ તોડાય તો ના તોડાય તો પછી હશો, યા તો ઘર મેં બંદગી કરો. પહોંચી શકો, માશાલા ગાડીઓ આપી છે તમને, કારો આપી છે તમને, તમારા વાતાવરણ પણ સારા છે, તો જમાતખાને પહોંચો. નથી પહોંચી શકતા, લાચારી છે, મજબૂરી છે, ડોન્ટ વરી, તમે ઘરમાં બંદગી કરો. અરે દિવસના ટાઈમમાં બેસો તમે ઘરની અંદર. હું નથી કહેતો કે જાપ જપો તમે, પ્રોબ્લેમ છે ને, એક પણ ફેમિલી એવી નહીં હોય કે જે કહેશે કે સંપૂર્ણ સુખી જાય. કોઈને અવલાદનું હશે, કોઈને બીમારીનું હશે, કોઈને શું હશે, કોઈને વેપારનું હશે. બેસો, 10 મિનિટ દિવસમાં બેસો. આજે ઇમામે ફરમાવ્યું કે બંદગીના ટાઈમ સિવાય અગર જો દિવસમાં તમે અલ્લાહના નામની યાદી કરો, એ પણ ઇબાદતમાં સામેલ થશે. કોઈ બી પ્રોબ્લેમ આવે ને, નહીં જાઓ કોઈ મિશનરી પાસે, ભગત પાસે નહીં જાઓ, બેસી જાઓ 10 મિનિટ. યાલી 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 યા હઝરિમામ, એ મુશ્કેલી હૈ, મુકે તું સોલ્યુશન દે ને, મુકે તું રસ્તો સુજાણે, વલ્લા તમને રસ્તો મળશે. બેસો 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, દિનદારો બધું આપ્યું છે, ઘણું બધું આપ્યું છે. એક વાત બતાડો તમે, યંગ્સને મજા આવશે, યંગ્સને. 1978 અમે બેઠા છીએ દરખાના સ્ટેજની પાસે અને મહેમાનીનું કામકાજ ચાલુ છે. એક છોકરો આવ્યો પોતાની મમ્મી સાથે, બે બે જણાનો અલાઉડ હતો. એની માના હાથમાં સ્વીટની પ્લેટ હતી, હાજરી મામે સ્વીટ પર હાથ રાખ્યો તો છોકરાએ છે ને ખીચામાંથી એક ચીટ કાઢી કવર અને માવડાના હાથમાં આપી, ખુલ્લું કવર. હાજરીમાં વાંચ્યું, વાંચતા જાય ને એના સામે જોતા જાય, એ છોકરાને સામે જોતા જાય. લખ્યું શું હતું ખબર છે? ખુદાબેન, તારી દુઆથી મને સરસ નોકરી મળી છે ગલ્ફમાં, અને આટલો આટલો પગાર છે, વ્હાઇટ કોલર જોબ છે. અને પછી લખ્યું હતું આજીદીની સાથે, ખુદાબેન આજે ઘણા લાંબા ટાઈમથી જાપ લેવાની ઈચ્છા છે પણ ચાન્સ નથી મળતો, ને હમણાં ચાન્સ આવ્યો તો હું પરમદાડે જાઉં છું, અને ઇસ્મે આઝમનો ડેટ તો બહુ છેતી છે, અને રડતો જાય તો જોઈ છે કે પૂરો જજમેન્ટ જ નો ખબર નહીં. તમારો ઘડીકમાં પેપર સામે જુએ, ઘડીકમાં એના સામે જુએ, પેપર વાંચી લીધું, પછી મા બાપ કે છે સવારે તું રોજ જાય છે? કે હા હું જાઉં છું, હું રોજ ઉઠું છું, રોજ ઉઠું છું. હવે શું ત્યાં ટી કંપની છે ને, તેમાં આપણે કે વોલેન્ટિયર છે, એ ચા બનાવવાનું કામ કરે ત્યાં જમાતખાનાની અંદર. કે ખુદ રોજ જાઉં છું. બંદગી કરે છે? તો કે હા. હવે ઇસ્મિયા જમતો નહોતો, ઘણા જણા કરે છે યાલીના નામથી, પીરસના નામથી. પછી આજે માં પ્રેસિડેન્ટ જોસેફ અલી સાથે વાત કરે કે ઇસ્મી આઝમની ડેટ ક્યારે છે, તો 26 જાન્યુઆરી હતું. તો હાજરીમાં વાત કરી છે ને એ દરમિયાન એને કંઈક સૂઝ્યું, તો એ હાજરીમામને કહે છે ખુદાવીને અગર તું હુકમ કરે ને તો હું આ નોકરી છોડી દઉં, પણ મને ચાંપ ખપે છે, મને ચાંપ ખપે છે. હવે હાજરીમામ નુકસાન થવા દે દુનિયાનો, આટલો પગાર મુંબઈમાં માથું કૂટીને મરી જાય ક્યારે ન મળે એટલો ઊંચો પગાર. મા બાપ કે નો માય ડિયર, મેં ડોન્ટ વરી ડોન્ટ વરી, હું તારા માટે એરેન્જ કરું છું. અને એ એક છોકરાને, એક છોકરા પછી એ છોકરો મને એક જગ્યાએ ભેટ્યો, ભેટો થયો. ક્યાં ખબર છે? જ્યાં મોલા બાપાની પધરાણી થઈ હતી. ક્યારે? 1981માં. અને એને મેં ક્યાં જોયો? ચેન્જ ઓફ બોલની અંદર, ચેન્જ ઓફ બોલમાં, ચિઠ્ઠી બદલાવામાં. તો મેં એને ઉભો કરી દીધો, મારી ડ્યુટી હતી. મેં કીધું પ્લીઝ હાજરીમાં મજી આવ્યા નહોતા, તું કુલાઈડા બેઠો હોય તો બોલે બોલ બદલા લે કરે, બોલ બદલા લે. 78 મેં તો બોલ ગીરવાય, 3 વર્ષ થયા. ઓકે હા, આ પ્રોગ્રેસ કરી રહ્યા, અને
પછી એના પછીની જે વાતો છે હું ઇન્શાલ્લાહ કાલે બેતુલ ખ્યાલમાં, કારણ કે અહીંયા જનરલ જમાતમાં કહેવા જેવી નથી. પણ હાજરીમાં કદાચ કોઈ તમે ન પહોંચી શકો, ખાલી એક સીન તમને હું કહું કે એટલા બધા હાજરીમાં રાજી હતા, એટલા બધા હું એક્સપ્લેન નથી કરી શકતો. વલ્લા હું કહું છું કે ત્યાં ફોટો કાઢવાનો અલાઉડ નહોતો, ને તો હું તમને દેખાડે મારી આખી લાઈફમાં મેં મોલા પર એટલા ખુશ નહોતા જોયા. ખાલી આમ હાથ રાખે, ઘડી ઘડી આમ તેના પર હાથ રાખે અને હાજરીમાં આમ કે આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને અભિમાન થાય છે. તમે ઘડી ઘડી આમ કરે માવ, તમે બંદગીમાં આગળ વધ્યા, આમ કે ભવા ઉછા કરીને તમે બંદગીમાં આગળ વધ્યા. તમને ખબર છે આજે હું કેટલો ખુશી છું હાજરીમાં, કે હું કેટલો ખુશ, કેટલો રાજી છું. અને પછી જે નિયામત આપી એ હું તમને પછી કહીશ. પછી આફ્રિકાનો એક ફરમા જનરલ છે, જનરલ જમાતની દરખાના 15/3/1967. અમારા રૂહાની બચ્ચાઓ, દરખાના જમાતના મુખીએ અમારી જમાત માટે અમોને વાત કરી છે અને એ વાતથી મને બેહદ આનંદ થયો છે. અને એ વાત એ છે કે મુખીએ અમને હમણાં કહ્યું કે હાજરીમાં છેલ્લા થોડા મહિનામાં બૈતુલ ખ્યાલની હાજરી ઘણા પ્રમાણમાં વધી ગઈ છે. મારા રૂહાની બચ્ચાઓ, આનાથી અમે ખરેખર ઘણા ખુશી થયા છીએ અને અમે આજે કરેલા ફરમાનો તમે સમજી શક્યા છો. અમે ઈચ્છીએ છીએ કે જમાત પોતાની ફરજોને મજબૂતાઈથી પાલન કરે અને આ બાબત કે જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને તે વિશ્વાસ, સુખ અને હિંમતથી તમોને મુશ્કેલીઓનો સામનો કરવા માટે મજબૂત પાયારૂપ બનશે. મારા રૂહાની બચ્ચાઓ, હું ફરીથી તમને કહું છું કે આ હકીકતથી આજે મને કેટલી બધી ખુશી થઈ છે. અમે ઈચ્છીએ છીએ કે મારા રૂહાની બચ્ચાઓ જેઓ બૈતુલ ખયાલમાં રેગ્યુલર આવે છે તેઓ આ બાબતને બરાબર સમજે. આજે અમે ઈચ્છીએ છીએ કે જમાત સમજે કે અમે કેટલા બધા ખુશી થયા છીએ. હાનવદાન, હાનવદાન, હાનવદાન. સલવાત પરમાણ કેવો પિક્ચર આવે છે, રિપીટેડલી રિપીટેડલી રિપીટેડલી, કે આજે મને બહુ આનંદ છે, બહુ આનંદ. હવે તમે વિચાર કરો કે જયારે એ બેસે છે દરબારની અંદર અને બધાના તરફ આમ નજર કરે અને મારા જેવો કોઈ કમજોર આત્મા હોય તેનો કેટલો જીવ બળે. તમારો કોઈ છોકરો આમ દુબળો થઈ ગયો હોય તો કેવો જીવ બળે, કે કુરવાય ખબર નહીં પડી, ફીકો 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 ફોનો જ વિને તો હા, એને 10 વખત દિવસમાં પૂછજો કે બાપા કુરો વાત હે, ખેન જો બરોબર નહીં ખેનો કે કીધો કે વ્યાધી હે કે નહીં, તો મૌલાની નહીં થતું હોય મારા મૃદાલ આત્માને જોઈને હા, ક્યાંય બીમાર પડી ગયા એ બધા, અને એટલે મા બાપે તાલિકામાં ઇશારો કર્યો. એટલે જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો નજદીક નજદીક અને નજદીક આવશો. એક પ્રેસિડેન્ટ સાહેબ હાજરીમાં પાસે ગયા તો જતા પેલા બધાને મળે ને ફેમિલી વાળાને કે આજે મામ એકલેમાં બોલાય મૂકે. હવે ક્યાં નાની બધું દેશ છે નામ એ કલ્પના નહીં કરો, મોરલ લેજો. અને એમ કરતા કરતા આવ્યા કે હલ ને હું સાસુ કે બી મિલી છે, તો આવ્યા સાસુમાં પાસે, ડોસીમાં ખાટલામાં બેઠા હતા, આંખે આંધળા હતા. આવીને કે છે માં આવીના તો મોલા બાપા વટે હાજી મામ બોલાય મિટિંગ લાઈ કરે. તો માં તો બહુ ખુશ, દુખણા મુખણા લીધા માસી. મેં પ્રેસિડેન્ટ અકડો કામ કરના બોલે કરો, તો પાકેટ ખોલીને 100 રૂપિયા કાઢ્યા કે એ મુજે તરફ છે આકડી મોલા બાપા કે મહેમાની. તો પ્રેસિડેન્ટ કે હા અચ્છા હું દિન હશે મોલા કે મહેમાની. પ્રેસિડેન્ટ આકડો વ્યો કામ કરના બોલે કરો માં, જો આ કે યાદ હશે તો હાજરીમાં કે મુજે આકડો મેસેજ દેના બોલે કરો. બોલો બોલો કે હાજરીમાં કે જોજા કે મુજે મોજ જો ટાઈમ છે ને તો બે કોઈ કે ના મોકલે પણ પોતે છે. હવે પ્રેસિડેન્ટ ડેફિનેટલી દિનદારો આશક મોલાના, પણ ઘણી વખતે ખબર છે કે જો આપણને થોડું રૂહાની નોલેજ ના હોય તો આપણે કે એ બધા એડા જ એડા જ નીકળ્યા ભગત બધા. તો કે હકીકતમાં બિચારા કે આમ એ તો નારા ના, પણ આમ એ જ છો સાહેબ. અને મોલા ત્યાં ઊંચા કે ખુદાય મોજ જીતાને છે. હા હા ચૈ દિનો છે, ચૈ દિનો બસ. અને પછી આવ્યા મોલા પાસે, મિટિંગ બિટિંગ પતી ગઈ, મિટિંગ પતી ગઈ અને હાજરીમાં મેં સવાલ કર્યો, બધું કામ પતી ગયું પ્રેસિડેન્ટ? તો કે હા ખુદાવી. કાંઈ નથી બાકી રહેતું? તો કે નો ખુદાવી. હાજરીમાં કે આઈ થિંક ધેર ઇઝ સમ મેસેજ ફોર મી. ખુદાઈ વેટ, સોરી માફ કરજો, ડાયરી કાઢી કે મુખી બાપાને નીચો લે છો આવા એ નહીં છે. રાઈટ રાઈટ ખુદાવી, નહીં બધું બરાબર છે. ઓકે ઓલ રાઈટ પ્રેસિડેન્ટ. દરવાજા પાસે આવે પ્રેસિડેન્ટ, હજી મને કંઈક આમ દિલમાં લાગે છે કે કાંઈક રહી જાય છે. ધેર ઇઝ સમ મેસેજ ફોર મી. ત્યારે પ્રેસિડેન્ટ એ થયું કે કેટલા મોટી ડોસી જોતા સંદેશો ના આવો ને, તો વાસ્તેથી રહીને કે જે ખુદાવીન માય મધર ઇન લો શી ઇઝ બ્લાઇન્ડ આટલું બોલે છે ને. યસ પ્રેસિડેન્ટ, આઈ વોન્ટ ધેટ મેસેજ.
મને પેલો મેસેજ જોઈએ. નો ઇન્સ્ટિટ્યુટ, નો યુનિવર્સિટી, અંગૂઠા છાપ. આ યુનિવર્સિટી હતી દિનદર તસ્બીની, એ યુનિવર્સિટી હતી. માફ કહેશે, આઈ વોન્ટ ધેટ મેસેજ. શું કીધું છે? તો બિચારા ગભરાતા ગભરાતા બોલ્યા, ખુદાવી મને કીધું છે કે હાજરીમાં અમને કહેજો કે મોત આવે ને તો બીજા કોઈને ના મોકલે, તમે આવજો. અને હાજરીમાં મસી પડ્યા. ઓફકોર્સ પ્રેસિડેન્ટ, ટેલ હર ઇન્શાલા આઈ વિલ કમ, હું આવીશ. એન્ડ ગીવ હર માય સ્પેશિયલ બ્લેસિંગ, મારા ખાસ દ્વાશીસ આપજે એને, અને કહેજે કે ઇન્શાલા હું આવીશ. કેવો કનેક્શન વિચારે. ત્યારે પ્રેસિડેન્ટ સાહેબને થયું કે ઈ લિંક કઈ. આનો જવાબ આવ્યો, મુબારકના ઉપર સલવા થોડો આપું. તમે હંમેશા અમારી નજીક છો, તમે જ્યારે અમારો ખ્યાલ કરો છો તે વખતે અમે તમારો ખ્યાલ કરીએ છીએ. તમારો અને અમારો ખ્યાલ ટેલિગ્રાફની માફક છે. જ્યારે તમે ખ્યાલમાં બેસો છો ત્યારે તારથી પણ જલ્દી અને વીજળીથી પણ જલ્દી એ ખ્યાલ અમારા પાસે આવે છે, જે અમે કબૂલ કરીએ છીએ. તમે સારી રીતે ખ્યાલ રાખો, તમારી મોહબ્બતનો તાર મારી સાથે છે, તે કદી મૂકજો નહીં. બે પ્રકારના મોમેન્ટ છે, એક તારવાળા છે અને બીજા તાર વગરના છે. વીજળીમાં જેટલી તાકાત છે તેના કરતા આત્મામાં ઘણી વધારે તાકાત છે. દુનિયા એ જાણે છે કે માનવીમાં વીજળીથી વધારે તાકાત છે. તમારી મોહબ્બત અમારા પર છે, તે કરતા અમારી મોહબ્બત તમારા ઉપર ઘણી બધી વધારે છે. હારે જે કોઈ લેવે અમારા રે નામા, સદર દિન છે. હારે જે કોઈ લેવે અમારા રે નામા, અરે તેના તો અમે કરીએ કામ. હારે અમને જે હૃદયમાં રાખે જે, હારે અમને એ હૃદયમાં રાખે જે, અરે તેને અમે કદી ના દઈએ છે. હા છે, યાને દગો કે મને જે હૃદયમાં રાખશે એને હું ક્યારેય દગો નહીં આપો. જે કે લેવે અમારા નામ તેના તો કરે અમે કામ. દરેકની અંદર બેઠો છે, દરેકની અંદર, ભલે ગુનેગાર પણ હશું પણ અમારે પાસે બેઠો છે, અંદર બેઠો છે. અને દરવાજો ખખડાવો, દરવાજો ખખડાવો. બોલાને હાજરીમામ સુખી રાખે, સલામત રાખે, આબાદ રાખે. યા હાજરીમામ, હકીકતની સમજ આપજે, તારા તરફની મોહબ્બત આપજે, ના ફરમાનીના કામથી બચાવજે, જાહેર બાતુન ગુનાહોને માફ કરજે. સવાર સાંજ જમાતખાને આવવાની આલ્લા શક્તિ, હિંમત અને પ્રેરણા આપજે. યા મોલા, દુનિયાની જે આંધીઓ આવે છે, જે તકલીફો આવે છે, એ તકલીફો અમને હિંમતથી ઉપાડવાની શક્તિ આપજે અને અમારું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખજે. જમાત કે હૈ જિંદા સલવાત પર નામ.